આજે આપણે અંગ્રેજી વિષયમાં આપણે શાકભાજીના કીટો ઓળખીને તેના સ્પેલિંગ અને અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે, બરાબર? આપણે પહેલા કીટો ઓળખીશું અને તેનો અંગ્રેજી સ્પેલિંગ અને અંગ્રેજી ઉચ્ચાર લખીશું. તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે તમને જે વાપરે એવા અંદર ચિત્ર દોરીને તેની નીચે તેના સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના છે. તો ચાલો આ પહેલું છે જે આ એ કયું ચિત્ર છે તમને ખબર છે? હે, તો આ ચિત્ર જો ઓળખો અને આપણે એનો સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાનો છે. તો આ જે છે ને એ પટાકુ છે. શું છે? પટાકુ છે. બટેકાનો ઉચ્ચાર શું થાય? તો કે પટેટો. તો પટેટો નો સ્પેલિંગ PATATO. પટેટો એટલે બટાકા. તો આપણે પેલા એનો સ્પેલિંગ લખીશું અને ઉચ્ચાર પણ લખીશું, બરાબર? તો તમારે આ રીતે ચાર લાઈનની જે છે ને તમારો ફોર લાઈન વાળી છે ને ચાર લાઈન વાળી બુક, તો તમારે પેલા શું કરવાનું છે કે અહીંયા એનો સ્પેલિંગ લખો PATO, બરાબર? આ રીતે લખ્યું અને બાજુમાં શું લખવાનું છે? પટેટો. આવી રીતે ચાર લાઈન વાળી તમારી આગળ બુક હશે કે આ રીતે તમારે સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાનો છે, બરાબર? PATO, પટેટો, બરાબર? હા, આ રીતે લખું છું અને તમારે ફોર લાઈનમાં લખવાની છે. હવે આ બીજું ચિત્ર શેનું છે તમને ખબર છે? આ બીજું ચિત્ર શેનું છે? તો કે ચીલી. ચીલી એટલે મરચું. અને ચીલી નો સ્પેલિંગ તો કે CHILLI. ચીલી. ફરીથી કહું છું, પહેલું ચિત્ર પટેટો એટલે કે PATO. પટેટો એટલે બટાકુ. ચીલી CHILLI. ચીલી એટલે મરચું. હવે આ ત્રીજું તો તમને ખબર છે કે ટમાટો, બરાબર? બોલો બોલો. TOMATO. ટમાટો એટલે ટમેટું. આપણે તો સ્પેલિંગ અને ઉચ્ચાર બે લખવાના છે. ટમાટો એટલે ટમેટું. આ તો વધારે ભાવે છે આ પડતો શાકભાજીમાં, બરાબર? ઘણા શાકમાં આનો ઉપયોગ થાય છે અને ખટું ખટું લાગે છે. કયું છે ખબર છે? લેમન. લેમન એટલે લીંબુ. LEMON. લેમન એટલે લીંબુ, બરાબર? પછી આ કયું ચિત્ર છે તમને ખબર છે? આ ચિત્ર છે ભીંડાનું. ભીંડાનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે લેડીઝ ફિંગર. શું આવે? લેડીઝ ફિંગર. તો લેડીઝ ફિંગર નો સ્પેલિંગ LADYSFINGER. અન્યનો સ્પેલિંગ તો કે ONION.
ડુંગળી બરાબર टमाटो एटले टमेटो टीओ एम ए टी
લીલો, ટમાટો એટલે ટમેટું, LEMON લેમન એટલે લીંબુ, પછી છે CHI ડબલ LI ચીલી એટલે મરચું, પછી બ્રિંજલ, તો BRINJAL બ્રિંજલ એટલે લીંબણ, પછી છે પટેટો, PO પટેટો નું સ્પેલિંગ લખતા પહેલા આપણે એકવાર આનો મહાવરો ફરીથી કરી લઈએ. TOMATO ટમેટો એટલે ટમેટું, LEMON લેમન એટલે મરચું, CHI ડબલ LI ચીલી એટલે LEMON લેમન એટલે મરચું થાય તો કે ના થાય, શું થાય? લીંબુ થાય, બરાબર. અને મરચું એટલે શું થાય? ચીલી. અને ચીલી નો સ્પેલિંગ CHI ડબલ LI, ખાલી LI નહીં ડબલ LI થાય, તો CHI ડબલ LI ચીલી એટલે મરચું, અને LEMON લેમન એટલે લીંબુ, ON અન્યન એટલે ડુંગળી, BRINJAL બ્રિંજલ એટલે રીંગણ. હવે આપણે પટેટો નું લખશું, TATO પટેટો એટલે બટાકો, પછી છે CAROT કેરટ એટલે ગાજર, પછી RADISH રેડીશ એટલે મૂળો, પછી CABBAGE કેબીજ એટલે કોબી. આપણે ફરી ત્યાં મહાવરો કરી લઈએ, POTATO પટેટો એટલે બટાકો, પછી કેરટ CARROT કેરટ એટલે ગાજર, RADISH
ક્યુકમ્બર એટલે કાકડી, અને કોલીફ્લાવર ફૂલગોબી, ફરીથી મારો કવે એટલે વટાણા, LADYSFINGER લેડીઝ ફિંગર એટલે ઊંડો, CUCUMBER ક્યુકમ્બર એટલે કાકડી, CUCAULI FLOWER કોલીફ્લાવર એટલે ફૂલગોબી, બરાબર. આમ આપણે શાકભાજીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ શીખી ગયા. હવે આપણે કવિતાના ઉચ્ચાર શીખીશું, બરાબર. કવિતા અને તેના ઉચ્ચાર લખો. Life of me.
ઓનિયન, આર, ગ્રીન.
winter has a crown just like a queen. જો તમારે એક જ લાઈનમાં ના સમાય તો મારી જેમ આવી રીતે મેં કેમ લખ્યું છે નીચે એમ તમે લખી શકો છો. potatoes are brown, onion are green. carrots have juice which I can drink. vegetables make me healthy and wise. I all eat some jelly with milk and rice. બરાબર તમે આ કવિતા અને તેના ઉચ્ચાર તમારી નોટબુકમાં લખી લેજો ન લખ્યા હોય તો બરાબર અને તમે તો વાંચો એટલે તમે આનો અભ્યાસ કરશો કે વાંચો તો તમને જરૂર આવડી જશે તેનો ઉચ્ચાર સ્પેલિંગ સાથે તમને ખબર પડી જશે બરાબર અને એ શાકભાજીના સ્પેલિંગ ઉચ્ચારને અર્થ તમે લખ્યા છે પણ તમારી ત્રણ ત્રણ